एक महत्वना समाचार अत्यारे मळी रह्या छे। सौराष्ट्र युनिवर्सिटी में पेपर लीक मुद्दे शुक्ला कॉलेज तरफ थी स्पष्टता करवामां आवी छे। निहल शुक्लाए जिगर भट्ट सामे थयेला आरोपो फगाव्या छे। आखी परीक्षा सिस्टम लकवाग्रस्त कराई छे। निहल शुक्लानुं आ निवेदन सामे आव्युं, कह्युं पूर्व कुलपति पछीना सत्ताधीशोए सिस्टम खोखली करी नाखी छे। કોલેજમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરી દેવાય, ચેકિંગમાં જતી સ્કવોડ બંધ કરી દેવામાં આવી છે। ફરિયાદ બાદ કોલેજોના સીસીટીવી બંધ કરી દેવામાં આવ્યા છે। નિહલ શુક્લની કોલેજમાં સીસીટીવી ડિલીટ થઈ ગયા હોવાનું પણ એમણે ખુલાસો કર્યો। ઘટનાને સમય વીતી ગયો હોવાથી રેકોર્ડિંગ નથી। કુલપતિએ રિસીવ કરેલા પેપર સીસીટીવીમાં રાખવા જોઈએ, નથી રાખ્યા, ઉલટું અમારે ઉપર આરોપ લગાવી દેવામાં આવ્યા છે। સાથે જ કહ્યું કે અમે 5 કરોડનો બદનક્ષીનો દાવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર કરીશું। પરીક્ષાની સ્કોર જતી બંધ થઈ ગઈ, સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ બંધ થઈ ગયું, આન્સર શીટ પરીક્ષા પતે ત્યારે લેવાની જગ્યાએ છેક રાત્રે લેવામાં આવતી, ક્વેશ્ચન પેપર 24-36 કલાક અગાઉ દઈ દેવામાં આવતા, આ વખતની પરીક્ષાનું જે પેપર લીક થયું એ પહેલાંની પરિસ્થિતિ હતી। હવે આ પરિસ્થિતિમાં ખુલ્લેઆમ જ્યાં જે કોલેજોને ગેરરીતિઓ કરવી છે, કોલેજના સંચાલકો કે મળતીઓને યુનિવર્સિટી સાથે એના સત્તાધીશોની સાથે સાંઠગાંઠ કરીને ગેરરીતિ કરવી છે એ સ્વાભાવિકપણે કરવાના છે, અને આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક પ્રેસ સુધી આ પેપર પહોંચાડવામાં જે તે વ્યક્તિઓ દ્વારા આવ્યું હશે એવું હું માનું છું, અને આ જ વાસ્તવિકતા છે।